નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આપણો જે નવો અભ્યાસક્રમ છે ધોરણ બારનો એના ગણિત વિષયમાં આજે આપણે ધોરણ બારના ગણિતમાં ચેપ્ટર ફોર નિશ્ચાયકની ચર્ચા કરીશું આગળ આપણે બે એપિસોડ નિશ્ચાયકના લીધા એમાં આપણે નિશ્ચાયકનું વિસ્તરણ એનું મૂલ્ય નિઃસાયકના ગુણધર્મો અને એનો ઉપયોગ કરી અને એક્સરસાઇઝ ફોર પોઈન્ટ વન ફોર પોઈન્ટ ટુ આપણે કમ્પલીટ કરી હવે આગળ આપણે જોઈશું ત્રિકોણનું ક્ષેત્રફળ રેખાનું સમીકરણ અને એની આગળનું પોશન તો આપણે સૌથી પહેલાં આજે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈશું તો આપણને ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ આપ્યા હોય ત્રિકોણનું ક્ષેત્રફળ શિરોબિંદુઓ એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ સી એક્સ થ્રી વાય થ્રી આપેલ હોય તો આપણને ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વન હાફ અને અહીંયા લેવામાં આવે છે નિઃસાક નિઃસાયકમાં પહેલું શિરોબિંદુ શિરોબિંદુના યામ આવશે એક્સ વન વાય વન વન પછી બીજું શિરોબિંદુ એક્સ ટુ વાય ટુ વન અને ત્રીજું શિરોબિંદુ એક્સ થ્રી વાય થ્રી વન એટલે જ્યારે પણ આપણને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપ્યા હોય એના અહીંયા આમ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી લઈ લેવાના અને એના ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વન હાફ નિક નિશાયકમાં પહેલી હારમાં આપણે પહેલા શિરોબિંદુના આમ લઈશું અને લાસ્ટમાં બધે વન જ આવશે થર્ડ કોલમમાં બીજામાં એક્સ ટુ વાય ટુ વન અને એક્સ થ્રી વાય થ્રી વન હવે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ હંમેશા ધન હોય છે એટલે આપણે આનું જે મૂલ્ય લઈશું એ નિરપેક્ષ મૂલ્ય લઈશું પણ જો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય અને એમાં કોઈ અજ્ઞાત સંખ્યા આપી હોય એટલે કે કોઈ મૂલ્ય આપ્યું હોય એ કે કે એ શોધવાનું કીધું હોય ત્યારે આપણે જે નિશ્ચાયકનું વિસ્તરણ કરીશું ત્યારે માનાંક કાઢીશું ત્યારે અહીંયા જે ક્ષેત્રફળ હશે એમાં આપણે પ્લસ ઓર માઇનસ લઈશું બાકી જ્યારે પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી શોધવાનું હોય તો એનું મૂલ્ય ઋણ આવે પણ અહીંયા માનાંક લેવાનો છે તમારે ક્ષેત્રફળ કોઈ દિવસ ના હોય એટલે થઈ જશે ધન આ હતું ત્રિકોણનું ક્ષેત્રફળ હવે બીજું આમાં આપણને પૂછાય છે કે બે બિંદુ આપ્યા હોય એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો બે બિંદુઓને નામ આપી દો બે ભિન્ન બિંદુઓ બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે રેખા થઈ જશે એ બી એનું સમીકરણ આપણને શોધવાનું કીધું હોય તો એમાં પણ આપણે અહીંયા નિશ્ચય લેવાનો છે એક્સ વાય વન પછી પહેલું બિંદુ એક્સ વન વાય વન વન બીજું બિંદુ એક્સ ટુ વાય ટુ વન ઇઝ ઇક્વલ ટુ જીરો એટલે જ્યારે પણ બે બિંદુ આપ્યા હોય અને ત્રિ રેખાનું સમીકરણ શોધવાનું કીધું હોય ત્યારે આ આપણે લઈશું કે એ નિસાયકમાં એક્સ વાય વન પહેલું બિંદુ બીજું બિંદુ અને નિશાયકની જે મૂલ્ય છે એ આપણે લઈશું ઝીરો બીજું તમને ઘણી વખત એવું પૂછે છે કે તમને ત્રણ બિંદુ આપ્યા હોય છે અને સમરેખ છે એવું સાબિત કરો તો જ્યારે પણ તમને ત્રણ બિંદુઓ આપ્યા હોય અને સમરેક છે એવું સાબિત કરવાનું હોય ત્યારે આ જે નિશ્સાયક છે એનું મૂલ્ય ઝીરો થઈ જાય છે એટલે જો નિઃસાયકનું મૂલ્ય ઝીરો થાય તો ત્રણ બિંદુઓ થઈ જાય છે સમરેખ હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એક એક્ઝામ્પલ લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું એ ફાઇવ ઝીરો બી ઝીરો સિક્સ સી ફોર થ્રી શિરોબિંદુવાળા ત્રિકોણનો ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણું જ્યાં છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વન હાફ પહેલું શિરોબિંદુ આપણે લેવાનું છે એટલે અહીંયા આપણે લઈશું તમારે પહેલાં સૂત્ર લેવાનું એટલે અહીંયા એક્સ વન ભાઈ વન વન એક્સ ટુ ભાઈ ટુ વન એક્સ થ્રી ફાઈવ થ્રી વન ઇઝ ઇક્વલ ટુ વન હા પહેલું સિરોબિંદુ આપણી પાસે છે ફાઇવ ઝીરો વન બીજું છે ઝીરો સિક્સ વન અને ત્રીજું છે ફોર થ્રી વન હવે આનું આપણે વિસ્તરણ કરીશું આપણે આગળ જોઈ ગયા નિશ્ચાયકનું વિસ્તરણ આગળના એપિસોડમાં પહેલી રોજથી આપણે વિસ્તરણ કરીએ છીએ અને આનું તમે જે પણ મૂલ્ય શોધો એને માનાંકમાં લખવાનું છે તો આપણે પહેલાં ફર્સ્ટ રો લઈએ છીએ એમાં એની આગળ સાઈન આપણે જોઈ ગયા છે આગળ પ્લસ આવે ફાઇવ હવે એ જે પણ હાર અને સ્તમમાં હોય એ બંધ કરી દો બાકીના જે ઘટકો રહે એનાથી જે બનતો નિશા છે ટુ બાય ટુ થશે એનું વિસ્તરણ કરો તો અગ્ર વિકર્ણાનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો એટલે અહીંયા થશે સિક્સ માઇનસ થ્રી હવે વચ્ચેનો ઘટક ઝીરો છે એની આગળ નિશાની માઇનસ આવે પણ એ ઝીરો છે એટલે એની બાજુમાં કશું લેવાની જરૂર નથી લાસ્ટમાં આવશે પ્લસ સાઈન વન હવે જે રો અને જે કોલમમાં હોય બંધ કરી દો તો આ બંનેનો ગુણાકાર ઝીરો માઇનસ છ ચક ચોવીસ વન હાફ છ ત્રણ ત્રણ પંદર અને આ તો ઝીરો છે માઇનસ ચોવીસ તો પંદર છે અને અહીંયા છે માઇનસ ચોવીસ એટલે તમારી પાસે પંદર માઇનસ ચોવીસ એટલે અહીંયા રહેશે માઇનસ નાઇન પણ તમે માનાંક કાઢવાનું ક્ષેત્ર આગળ પણ આપણે ચર્ચા કરી કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ હોય નહીં એટલે અહીંયા માનાંક કાઢો તો પ્લસ થઈ જશે એટલે આનું ક્ષેત્રફળ થઈ જશે નાઇન બાય આ રીતે તમને ત્રિકોણના શિરોબિંદુ આપ્યા હોય તો નામ તમે આપી દો અને ના આપો તો પણ ચાલે ડાયરેક્ટ સૂત્ર લઈ લેવાનું અને એમાં કિંમત મૂકવાની અને એનું વિસ્તરણ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે માઇનસ નથી લેવાનું એટલે અહીંયા માનાંક સાઇન રાખશો તો તમને પ્લસ થઈ જશે હવે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે અને એમાં કોઈ અજ્ઞાત કિંમત આપી છે અને આપણે શોધવાની છે એ આપણી આગળની જે એક્સરસાઇઝ છે એમાં છે આપણે લઈએ આપણી જે એક્સરસાઇઝ છે ફોર પોઈન્ટ થ્રી એક્સરસાઇઝ ફોર પોઈન્ટ થ્રી એમાં આપણને સમ આપ્યો છે એક્ઝામ્પલ થ્રી એમાં ફર્સ્ટ છે કે ઝીરો ફોર ઝીરો અને ઝીરો ટુ આનું ક્ષેત્રફળ આપ્યું છે ચાર એકમ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ચાર એકમ હોય તો કે શોધો આ કે શોધવાનું છે તો આપણે સૂત્ર લઈશું અને તમે નામ આપી દો એ બી સી ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વન હાફ પહેલું બિંદુ કે ઝીરો વન બીજું બિંદુ ફોર ઝીરો વન અને ત્રીજું બિંદુ ઝીરો ટુ વન હવે આપણને ક્ષેત્રફળ અહીંયા આપ્યું છે ચાર એકમ એટલે અહીંયા ડેલ્ટાની જગ્યાએ આપણે લઈ લઈશું ચાર વન હાફ આનું વિસરણ કરો એને માનાંકમાં લખવાનું છે કે બ્રેકેટમાં ઝીરો માઇનસ ટુ એટલે માઇનસ ટુ વચ્ચેનો ઘટક ઝીરો છે એટલે નહીં લો તો ચાલશે લાસ્ટમાં આવશે વન બ્રેકેટમાં આવશે ફોર ટુ ઝા એઇટ માઇનસ ઝીરો એટલે એટ અને આ સાઈડ લઈ લો તો ચાર દુ આઠ અહીંયા માનાંકમાં આવશે એટ માઇનસ ટુ કે હવે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ માનાંક દૂર કરો ત્યારે એક વખત પ્લસ એટ લેવાનું છે અને એક વખત માઇનસ એટ એટલે આપણને કેની બે વેલ્યુ મળશે જો તમે એક વેલ્યુ શોધશો તો એનો આન્સર ખોટો આવશે એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે એટ ઇઝ ઇક્વલ ટુ એટ માઇનસ ટુ કે એક વખત તથા માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ એટ માઇનસ ટુ કે એટલે એક વખત અહીંયા આપણે પ્લસ એટ લેવાનું છે અને એક વખત માઇનસ એટ હવે આપણે કે ફાઇન કરવાનું છે એટલે ટુ કેને આ સાઈડ લઈ લો તો ટુ કે ઇઝ ઇક્વલ ટુ આ એટ એટ કટ થઈ જશે ઝીરો તો કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ બાજુ ટુ કેને લઈ આવો અને માઇનસ એટને પહેલી બાજુ લઈ આવો એટલે એટ પ્લસ એટ ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન એટલે કે ઇઝ ઇક્વલ ટુ એટ તો આપણને કેની બે વેલ્યુ મળે છે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને કે ઇઝ ઇક્વલ ટુ એટ એટલે આગળ આપણે ચર્ચા કરી કે આનું ક્ષેત્રફળ તો ધન જ હોય છે પણ જ્યારે અજ્ઞાત કિંમત શોધવાની હોય ત્યારે આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ લઈએ છીએ કારણ કે આપણે માનાંક દૂર કરીશું ત્યારે એટલે એક વખત પ્લસ એટ અને એક વખત માઇનસ એટ બીજું આપણે ત્રણ બિંદુ આપ્યા હોય અને સમરેક છે એવું સાબિત કરવાનું હોય તો તમને જે શિરોબિંદુ આપ્યા હોય એનો ખાલી નિશ્ચાયક શોધવાનો અને એનું મૂલ્ય ઝીરો થઈ જાય તો એ ત્રણ બિંદુઓ સમરેક છે તો એ આપણે જોઈ લઈએ આપણી જે એક્સરસાઇઝ છે એમાં એવું કીધું છે એક્ઝામ્પલ ટુમાં એ એ બી પ્લસ સી બી બી સી પ્લસ એ સી સી એ પ્લસ બી સમરેક છે તેમ સાબિત કરું આપણે સાબિત કરવાનું છે સમરેખ તો આનો આપણે નિઃસાયક લઈશું નિસ્સાયકમાં પહેલાં પહેલું શિરોબિંદુ એ બી પ્લસ સી વન બીજું શિરોબિંદુ બી સી પ્લસ એ વન ત્રીજું શીરો બિંદુ એટલે આ એક્સ વન વાય વન આ એક્સ ટુ વાય ટુ અને આ એક્સ થ્રી વાય થ્રી એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન અને એક્સ થ્રી વાય થ્રી વન હવે આમાં તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે વિસ્તરણ કરીને અને વિસ્તરણ ના કરવું હોય તો આપણે આગળના એપિસોડમાં ગુણધર્મો જોઈ ગયા એનો ઉપયોગ કરીને પણ કરી શકાય તો આને આપણે આમાં ઉમેરીએ છીએ એટલે બીજા સ્તમને પહેલાં સ્તંભમાં ઉમેરીએ તો સી વન સી વન પ્લસ સી તો અહીંયા થઈ જશે એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ સી બીજું કોલમ બી પ્લસ સી સી પ્લસ એ એ પ્લસ બી વન 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 બીજા સ્તંભને આપણે પહેલા સ્તંભમાં ઉમેર્યું એટલે દરેકમાં એ પ્લસ બી પ્લસ સી થઈ ગયું હવે આ સમાન છે તો કોમન નીકળી જશે એ પ્લસ બી પ્લસ સી અહીંયા રહેશે વન 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 બી પ્લસ સી સી પ્લસ એ એ પ્લસ બી વન 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 આપણે ગુણધર્મમાં જોઈ ગયા કે કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન હોય એટલે કે એના ઘટકો સમાન હોય તો નિસા એકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે પહેલો કોલમ અને ત્રીજું કોલમ બંને સમાન છે એટલે આનું મૂલ્ય થઈ જશે ઝીરો એટલે એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ ઝીરો તમારે અહીં બતાવવાનું કારણ કે સી વન ઇઝ ઇક્વલ ટુ સી થ્રી તો ઝીરો ગુણ્યા એટલે ઝીરો થઈ ગયું તો નિસા એકનું મૂલ્ય ઝીરો આવી ગયું માટે એ બી સી સમૃદ્ધ છે એ બીસી સમરેક છે હવે બીજું એક સૂત્ર મેં તમને આપ્યું હતું કે તમને બે બિંદુ આપ્યા હોય અને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો એનો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈશું બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કોઈ બિંદુઓ લઈ લો ગમે તે એ ટુ થ્રી બી ફોર ફાઈવમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો આપણે જોયું કે રેખાનું સમીકરણ હતું એક્સ વાય વન એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ પહેલું બિંદુ છે નહીં આમ એક્સ વન વાય વન અને બીજું બિંદુ છે એના યામ એક્સ ટુ વાય ટુ તો એમાં મૂકી દો માટે એક્સ વાય વન એક્સ વન વાય વન એટલે ટુ થ્રી વન એક્સ ટુ વાય ટુ એટલે કે ફોર ફાઇવ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આનું વિસરણ કરો નિશાયકનું એક્સ બ્રેકેટમાં એક્સ જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરી દો એટલે તમને અહીંયા મળશે થ્રી માઇનસ ફાઇવ થ્રી માઇનસ ફાઇવ એટલે કે માઇનસ ટુ હવે વચ્ચેનો ઘટક છે એની આગળ નિશાની આવશે માઇનસની એ આપણે આગળ જોઈ ગયા આ બંધ કરી દો એટલે અહીંયા આવશે ટુ માઇનસ ફોર એટલે માઇનસ ટુ લાસ્ટમાં આવશે પ્લસ સાઇન પ્લસ વન આ બંધ કરી દો ત્રીજો કોલમ અને પહેલી હાર તો પાંચ દુ દસ માઇનસ ચાર તરી એટલે અહીંયા થઈ જશે માઇનસ ટુ વન બ્રેકેટમાં પાંચ દુ દસ માઇનસ ચાર તરી બાર એટલે દસ માઇનસ બાર એટલે કે માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આનું વિસ્તરણ કરીને પછી ટુ કોમન કાઢો તો પણ ચાલે અને તમે જોઈ શકો છો કે દરેકમાં માઇનસ ટુ છે તો માઇનસ ટુ કોમન કાઢીને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો ઝીરો થઈ જશે એટલે અહીંયા રહેશે એક્સ માઇનસ વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ થઈ ગયું તમારું એ બી રેખાનું સમીકરણ તો આ પહેલો ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો ત્રિકોણનું ક્ષેત્રફળ અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ હવે આપણો આગળનો જે ટોપિક છે એ છે ઉપનિષ્ઠાયક અને સહ અવયવ એની ચર્ચા કરીશું તો કોઈ પણ તમને નિશાયક આપ્યો હોય એમાં કોઈ ઘટક છે એ જે પણ ધારો કે એ આઈ જે તો એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં છે તો એ ઘટકોને એટલે એ હાર અને એ સ્તંભને દૂર કરી અને બાકીના જે ઘટકો છે એને એ સ્થિતિમાં રાખી અને જે નિશ્ચાયક મળે છે એને એનો ઉપનિશાયક કહેવાય છે તે ઘટકનો અને એને એમ આઈ જે વડે દર્શાવાય છે અને ઉપનિશાયક પરથી આવે છે સહઅવયવ તો એમ આઈ જે છે એટલે કે ઉપનિષ્સાયકને માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે વડે ગુણવાનું આઈ એટલે હારની સંખ્યા અને જે એટલે સ્તંભની સંખ્યા તો એના વડે ગુણો તો તમને જે મૂલ્ય મળે છે એને તે ઘટકનું કહેવાય છે સહઅવયવ તો આપણે વ્યાખ્યા જોઈ લઈશું ઉપનિષ્સાયક અને સહ અવયવ ઉપનિશાયક નિશ્ચાયકનો કોઈ ઘટક નો કોઈ ઘટક એ આઈ જે માટે આઈમી હાર અને જેમાં સ્તંભને દૂર કરી

ઉપનિષાયક કહે છે અને આ એઆઈ જે નો ઉપનિષાયક છે એટલે ઉપનિષાયક ને એમ આઈ જે વડે દર્શાવાય છે હવે આવે છે સહ અવયવ સહ અવયવ તો એઆઈ જેના ઉપનિષ્ઠાયમઆઈ જેને માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે વડે ગુણતા જે મૂલ્ય મળે તેને તે ઘટકનો સહઅવયવ અને સહ અવયવ છે એને કેપિટલ એઆઈ જે છે તો કેપિટલ એઆઈ જે કહે છે અહીં એઆઈ જેનો અવયવ છે એટલે એને કેપિટલ એઆઈ જે વડે દર્શાવાય છે એની બદલે અહીંયા બીઆઈ જે હોય તો કેપિટલ બીઆઈ જે લેવાય એટલે ઉપનિષાયક તો તમારો જે પણ નિઃશાયક આપ્યો હોય એમાં તમને જે ઘટકનો સહ અવયવ શોધવાનો કીધો હોય અને ઉપનિષાયક શોધવાનો કીધો હોય એ આપણે અહીંયા જોઈએ કે એટલે તમને આઈડિયા આવી જશે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ છે આની સેચ ડી ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી માઇનસ વન ઝીરો વન ટુ માઇનસ થ્રી ફાઈવ હવે આમાંથી અહીંયા હું ચેન્જ કરી દઉં છું ફોર અને અહીંયા લઈ લઈએ છીએ માઇનસ ટુ મારે અહીંયા શોધવો છે વનનો ઉપનિષ્સાયક અને વનનો સહ અવયવ તો વનનો ઉપનિષ્ચાયક એ હોય તો તમે આને કહી શકો છો અહીંયા એ વન વન એ વન ટુ એ વન થ્રી પહેલી હાર પહેલો સ્તંભ એ ટુ વન એ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એ થ્રી થ્રી પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ તો આપણે અહીંયા એ વન વન છે એટલે કે અહીંયા એ વન 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 છે એનો ઉપનિષાયક શોધવાનો છે તો એ હાર અને એ સ્તંભને દૂર કરી દેવાની એટલે કે કાઢી નાખવાની અને બાકી જે રહે એનો બનાવવાનો છે નિસ્સાયક તો અહીંયા થઈ જશે ઝીરો ફોર માઇનસ થ્રી ફાઈવ તો આનું તમને જે મૂલ્ય મળે એ એનું ઉપનિષ્ઠાયકનું મૂલ્ય કહેવાય છે અને આને એનો કહેવાય છે ઉપનિષ્સાયક હવે આ વનનો ઉપનિષ્સાયક થયો તમારે વનનો સહ અવયવ શોધવો હોય તો જે ઉપનિષ્સાયક છે એને માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે આઈ પ્લસ જે એટલે આઈ એટલે હાર વન જે હારમાં હોય એની સંખ્યા અને જે સ્તંભમાં હોય એની સંખ્યા તો અહીંયા વન પહેલી હાર અને પહેલા સમમાં છે એટલે અહીં આવશે વન પ્લસ વન જીરો ફોર માઇનસ થ્રી ફાઈવ તો બે કીઘાત થશે અહીંયા એટલે એ પ્લસ વન જ થશે તો તમારું આ જે મૂલ્ય થશે એ એટલે કે જીરો અને અહીં ચાર બાર માઇનસ બાર માઇનસ માઇનસ પ્લસ બાર તો આનો સહ અવયવનું મૂલ્ય મળશે બાર અને એનો આ વનનો થઈ જશે આ રીતે તમે કોઈપણ જે આપ્યું હોય ધારો કે ફોરનો પણ શોધી શકો ફાઇવનો પણ શોધી શકો દરેકના ઉપનિશાયક અને સહ સહઅવયવ શોધી શકાય હવે એક નિયમ છે કે તમે ધારો કે કોઈ નિઃસાયક લીધો અને એની જે હાર લો પહેલી હારના ઘટકો અને પહેલી હારના સહઅવયવો એ બંનેને ગુણી અને સરવાળો કરો તો નિશ્સાયકનું મૂલ્ય મળે છે પરંતુ તમે પહેલી હારના ઘટકો લો અને બીજી હારના સહ અવયવ લો એ બંનેને ગુણીને એનો સરવાળો કરો તો નિસાયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એ વન વન કેપિટલ એ વન વન એ વન ટુ કેપિટલ એ વન ટુ એ વન થ્રી કેપિટલ એ વન થ્રી આ બંને સેમ હોય વન 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 ટુ વન ટુ વન થ્રી વન થ્રી તો તમને નિઃસાયકનું મૂલ્ય મળે છે ડેલ્ટા કો કે ડી કો પણ જો પરંતુ પહેલી હાર લીધી મેં એ વન વન અને અહીંયા મેં લીધું એ ટુ વન બીજી હારનો સહઅવયવ થયો એ જ રીતના અહીંયા એ વન ટુ એ ટુ ટુ એ વન થ્રી એ ટુ થ્રી તો કોઈ પણ આ બંને સેમ ના હોય તો એનું મૂલ્ય થઈ જાય છે શૂન્ય આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આના પરથી એમસીક્યુ પણ પૂછી શકે છે એટલે નિસ્સાયકનું ઉપનિસ્સાક કોને કહેવાય સહઅવયવ કોને કહેવાય કોઈ પણ તમને નિઃસાયક આપ્યો હોય એની જે હાર લો એ ઘટકોના સહવય વડે ગુણી અને સરવાળો કરો તો નિશ્સાયકનું મૂલ્ય મળે છે પરંતુ બીજી હારના સહવય લો અને એનો પહેલી હારના ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો કરો તો મૂલ્ય થઈ જાય છે શૂન્ય જે રીતના હારનું છે એ જ રીતના સ્તંભનું પણ છે એટલે કે તમે પહેલા સ્તંભના ઘટકો લો અને એને ત્રીજા સ્તંભના સહઅવયવ વડે ગુણો અને એનો સરવાળો કરો તો એનું મૂલ્ય થઈ જાય છે શૂન્ય હવે એના પરથી આગળ આપણને જોઈએ કે સહઅવયવ કઈ રીતના શોધાય ઉપનિષ્ઠાય કઈ રીતના શોધાય આપણી જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું એક્સરસાઇઝ 4.4 પોઈન્ટ ફોર એક્સરસાઇઝ ફોર ફોર એનો આપણે લઈશું પહેલો સમ એમાં પહેલો છે ટુ માઇનસ ફોર ઝીરો થ્રી ઘટકના ઉપનિષાયક અને સહ અવયવ લખું પ્રત્યેક ઘટકના એટલે દરેક ઘટકના તમારે અહીંયા લખવાના છે ઉપનિષાયક અને સહઅવયવ ધારો કે મારે અહીંયા ટુનો શોધવો છે ઉપનિષાયક તો ટુનો ઉપનિષાયક તો ટુ જે હાર અને જે સમમાં છે બંધ કરી દો તો બાકી તમારી પાસે ત્રણ જ રહેશે તો આનો ઉપનિષાયક થઈ જશે ત્રણ અને ટુનો સહ અવયવ તો આ એનો જે ઉપનિષાયક આવ્યો એને માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે વડે ગુણવાનું છે તો ટુ છે પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે અહીં આવશે વન પ્લસ વન એટલે યુગ્મ ઘાત છે એટલે એનો સહ અવયવનું મૂલ્ય પણ થઈ જશે ત્રણ હવે ધારો કે મારે માઇનસ ફોરનો ઉપનિષાયક શોધવો છે માઇનસ ફોરનો ઉપનિષાયક તો માઇનસ ફોર જે હાર અને જે સ્તંભમાં છે એ બંધ કરી દો બાકી જે ઘટક રહેશે એ ઝીરો થશે તો એનો ઉપનિશ્ચાયક થઈ જશે ઝીરો અને માઇનસ ફોરનો સહ અવયવ એટલે એકચ્યુલી આને નિશ્ચાયકમાં રાખો તો એનું મૂલ્ય જે મળશે એ ત્રણ જ થશે આનું મૂલ્ય પણ ઝીરો જ થશે એટલે આપણે ઝીરો લઈ લઈએ છીએ માઇનસ ફોરનો સહઅવયવ તો ઝીરો ઇન્ટુ માઇનસ વન ડેસ ટુ આઈ પ્લસ જે તો માઇનસ ફોર એ પહેલી હાર અને બીજા સ્તંભમાં છે એટલે અહીંયા આવશે વન પ્લસ ટુ અયુગમાં ઘાત થશે માઇનસ વન ઇન્ટુ ઝીરો એટલે આનું મૂલ્ય થઈ જશે જીરો હવે જીરોનો સોદો છે જીરોનો ઉપનિષાય તો ઝીરો જે હાર અને જે સ્તંભમાં છે બંધ કરી દો તો તમને અહીંયા મળશે માઇનસ ફોર એ જ રીતના જીરોનો સહ અવયવ તો તમારું જે માઇનસ ફોર છે એને શેના વડે ગુણવાનું છે તો જીરો એ તમારી બીજી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે અહીંયા આવશે માઇનસ વન રેજ ટુ ટુ પ્લસ વન ટુ પ્લસ વન એટલે અહીંયા ઘાત થઈ જશે એકી ઘાત થઈ જશે એટલે અહીંયા તમારું આવશે માઇનસ વન એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આનું આન્સર થશે ફોર આ જ રીતના તમે થ્રીનો શોધી શકો આ આપણે ટુ બાય ટુની ચર્ચા કરી એ જ રીતના થ્રી બાય થ્રીનું પણ આપણે મેં તમને અહીંયા બતાવ્યો એમ દરેક ઘટકના તમે સહઅવયવ અને ઉપનિષાયક શોધી શકો છો હવે તમને કોઈ નિશ્ચાયક આપેલો હોય અને તમને એમ કીધું હોય કે એની બીજી હારનો ઉપયોગ કરી અને એનું મૂલ્ય શોધું અથવા તો ત્રીજી હારનો ઉપયોગ કરી અને એનું મૂલ્ય શોધો તો એ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર છે આપણને અહીં આપ્યું છે થ્રી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ફાઈવ થ્રી એટ ટુ ઝીરો વન વન ટુ થ્રી તમને એમ કીધું છે કે બીજી હારના ઘટકોના સહઅવયવનો ઉપયોગ કરીને મૂલ્ય શોધો બીજી હારના ઘટકોનાનો સહ અવયવ ઘટકોના સહઅવનો ઉપયોગ કરી મૂલ્ય શોધ તો તમારે અહીંયા બીજી હાર જે છે બીજી હાર અહીંયા આપણી પાસે છે ટુ ઝીરો વન એના તમારે સહઅવયવ શોધવાના છે બરાબર અને એનો ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે સપોઝ આપણે અહીંયા ડેલ્ટા તમને અહીંયા આપ્યું છે ફાઇવ થ્રી એટ ટુ ઝીરો વન વન ટુ થ્રી આના બરાબર આપણે લઈ લઈએ અહીંયા એ વન વન એ વન ટુ એ વન થ્રી એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ અને એ થ્રી થ્રી તો આપણે પહેલાં શોધીશું પાંચનો સહ અવયવ તો પાંચ એટલે એ વન વન છે તો એનો સહઅવયવ તમારો થઈ જશે કેપિટલ એ વન વન તો માઇનસ વનની વન પ્લસ વન અને પાંચ જે હારને જે સ્તંભમાં છે બંધ કરી દો એટલે અહીં તમને મળશે ઝીરો વન ટુ થ્રી તો આ બેકી છે એટલે પ્લસ વન થશે આનું મૂલ્ય ઝીરો માઇનસ ટુ એટલે અહીં થઈ જશે માઇનસ ટુ હવે આપણે અહીંયા પહેલી હાર લીધી સોરી હવે આપણે અહીંયા બીજી હાર આ તો આપણે સહઅવયવ કઈ રીતના શોધા એ જોયું હવે આપણને અહીંયા બીજી હાર કીધી છે તો આપણે બીજી હારના ઘટકો એટલે આપણે હવે બીજી હાર ના અવયવો શોધીશું તો બીજી હારમાં પહેલો ઘટક આપણી પાસે છે ટુ તો અહીંયા આપણે ટુનો સહઅવયવ તો ટુનો સહ અવયવ એટલે અહીંયા એ ટુ વન કેપિટલ એ ટુ વન માઇનસ વનની ટુ પ્લસ વન કારણ કે બીજી હાર અને પહેલો સ્તંભ હવે એ જે હાર અને જે સ્તંભમાં હોય દૂર કરી દો તો બાકી રહેશે થ્રી એટ ટુ થ્રી થ્રી એટ ટુ થ્રી તો અહીંયા એકી ઘાત થશે અયુગમાં ઘાત થશે એટલે માઇનસ આવશે આગળ ત્રણ તરી નવ ઓછા સો એટલે અહીંયા તમારા માઇનસ સેવન થશે તો માઇનસ માઇનસ પ્લસ સેવન એ જ રીતના હવે આપણે જીરોનો શોધીશું જીરોનો સહ અવય તો એ ટુ ટુ કેપિટલ એટલે અહીંયા માઇનસ વનની ટુ પ્લસ ટુ જીરો જે હાર અને જે સ્તંભમાં છે બંધ કરી દો એટલે આ બંધ થઈ જશે એટલે તમને મળશે ફાઇવ એટ વન થ્રી કાઢી નાખો અથવા દૂર કરો ફાઇવ એટ વન થ્રી વન થ્રી તો અહીંયા યુગ્મઘાત છે એટલે પ્લસ વન થશે પાંચ તરી પંદર ઓછા આઠ એટલે સાત એ જ રીતના હવે આપણે વનનો શોધીશું વનનો સહઅવયવ તો વન એટલે વનનો સહવયવ થશે તમારો એ ટુ થ્રી માઇનસ વનની ટુ પ્લસ થ્રી વન જે હાર અને જે સ્તંભમાં છે એ કાઢી નાખો એટલે ફાઇવ થ્રી વન ટુ ફાઇવ થ્રી વન ટુ તો અહીંયા અયુગમાં ઘાત થશે એટલે આગળ માઇનસ આવશે દસ ઓછા ત્રણ એટલે તમારો અહીંયા આન્સર આવશે માઇનસ સેવન આ આપણે બીજી હારના સહઅવયવ શોધ્યા હવે તમારે આ નિશાયકનું મૂલ્ય શોધવાનું છે તો ડેલ્ટા બરાબર બીજી હાર લીધી છે તમારે તો બીજી હારના ઘટકો તો એ ટુ વન કેપિટલ એ ટુ વન એનો સહઅવયવ પછી એ ટુ ટુ કેપિટલ એ ટુ ટુ એ જ રીતના એ ટુ થ્રી કેપિટલ એ ટુ થ્રી આની કિંમત મૂકો એ વન તો એ ટુ વન એટલે ટુ થશે એટલે આની વેલ્યુ આવશે ટુ કેપિટલ એ ટુ વન એટલે સેવન તો આની વેલ્યુ થઈ જશે સેવન એ ટુ એટલે ઝીરો તો ઝીરો અને કેપિટલ એ ટુ એટલે સેવન ઝીરો છે એટલે ના મૂકો તો પણ ચાલે કારણ કે ઝીરો ઇન્ટુ એટલે ઝીરો થઈ જશે પછી એ ટુ થ્રી તો વન એટલે અહીંયા આવશે વન અને કેપિટલ એ ટુ થ્રી તો માઇનસ સેવન એટલે અહીંયા થશે માઇનસ સેવન તો સાત દુ ચૌદ આ તો ઝીરો અને અહીં માઇનસ સાત એટલે આ મૂલ્ય થઈ જશે સાત આ જ રીતના તમને એના પછીનો જે સમ છે એમાં તમને ત્રીજા સ્તંભના અથવા બીજા સ્તંભના અથવા પહેલા સ્તંભના ગમે તે સ્તંભનો ઉપયોગ કરી અને એના સહઅવયવનો ઉપયોગ કરીને મૂલ્ય શોધો કીધું હોય તો જે રીતના અહીંયા બીજી હાર લીધી એ રીતના ત્રીજો સ્તંભ કીધો હોય તો તમારે આના સહઅવયવ શોધવાના અને એનો અને એનો આ રીતે ઘટક એનો સહઅવયવ ગુણાકાર વચ્ચે પ્લસ કરવાનું અને એની કિંમત મૂકી અને સાદુરૂપ આપશો એટલે નિઃસાકનો મૂલ્ય મળશે આ થઈ ગયું ઉપનિષાયક અને સહઅવયવ હવે આવે છે સહ અવયવ શ્રેણીક એને કહેવાય છે એડજોઇન્ટ ઓફ એ નો ટોપિક છે સહઅવચ શ્રેણિક એને કહેવાય છે એડજોઇન્ટ ઓફ એ એટલે એને શોર્ટમાં એડજોઇન્ટ ઓફ એ એટલે ખાલી આખું એડજોઇન્ટ નથી લખાતું એ ડીજે એટ ઓફ એ હવે સહઅવ શ્રેણીક એટલે તમને કોઈ શ્રેણીક આપ્યો છે અને એના તમે ઘટક લો છો સપોઝ જે અને એના સહઅવયવ શોધો છો એનાથી તમને જે શ્રેણીક મળે છે એનો પરિવર્ત શ્રેણીક બનાવી દેવાનો એટલે કે પરિવર્ત શ્રેણીક એટલે તમને આગળ જોઈ ગયા છો આગળના ચેપ્ટરમાં કે તમને પહેલી હાર આપી હોય તો એને પહેલા સ્તંભમાં લઈ લેવાનું બીજી હારને બીજા સ્તંભમાં ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં એટલે તમે કોઈ પણ ઘટકના સહઅવયવ શોધીને જે શ્રેણીક બનાવો છો એનો પરિવર્ત શ્રેણીક બને છે એને કહેવાય છે તે શ્રેણીનો સહ અવયવ જ શ્રેણી એટલે એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જે આ એન ક્રોસ એન હોય ગમે તે ટુ બાય ટુ ચોરસ શ્રેણીક હોય આ બરાબર એટલે ટુ બાય ટુ હોય થ્રી બાય થ્રી હોય માટે તેના સહ અવયવ થી બનતા શ્રેણીક ના પરિવર્ત શ્રેણીકને તે શ્રેણીકનો સહઅવયવચ શ્રેણીક એટલે એનો સહવયવ શ્રેણીક છે અને એડજોઇન્ટ ઓફ એ કહે છે એટલે એ બરાબર એઆઈ જે છે એનો તમે ધારો કે એનો સહ અવયવ લઈ અને એક શ્રેણીક બનાવ્યો એને તમે નામ આપ્યું એઆઈ જે એન ક્રોસ એન તો આનો તમારે પરિવર્ત શ્રેણીક લઈ લેવાનો એટલે એ ડેશ એ તમને જે મળે એને એનો શું કહેવાય છે સહઅવયવ શ્રેણીક અને સહ અવયવ શ્રેણીક છે એને એડજોઇન્ટ ઓફ એ વડે દર્શાવાય છે હવે ટુ બાય ટુ છે એમાં એટ જોઈન્ટ ઓફ એ કઈ રીતના શોધાય અને થ્રી બાય થ્રી છે એમાં એટ જોઈન્ટ ઓફ એ કઈ રીતના શોધાય એ આપણે જોઈશું એનું એક આપણે ઉદાહરણ લઈએ એ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ વન થ્રી જીરો આ તમારો ટુ બાય ટુ શ્રેણી છે તમે એનો સહઅવયવ દરેકના શોધી અને એના પરથી ધારો કે ટુનો તમે સહઅવયવ શોધો તો ટુનો સહઅવય એટલે પહેલી હાર પહેલો સ્તંભ એટલે માઇનસ વન રેશ ટુ વન પ્લસ વન અને ઝીરો એટલે ઝીરો થઈ જશે એ જ રીતના તમે માઇનસ વનનો સોધો ટુનો સહ અવયવ તો માઇનસ વન રેશ ટુ વન પ્લસ વન અને ઝીરો છે એટલે ઝીરો થઈ જશે પછી માઇનસ વનનો સહ અવયવ શોધો તો માઇનસ વન રહેશું પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીં વન પ્લસ ટુ આ બંધ કરી દો એટલે અહીંયા આવશે ત્રણ એટલે આનું મૂલ્ય થઈ જશે માઇનસ ત્રણ અને એ જ રીતના ત્રણનો સહ અવયવ તો માઇનસ વનની ટુ પ્લસ વન આ બંધ કરી દેશો તો તમને અહીંયા મળશે માઇનસ વન એટલે અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ઝીરોનો સહ અવયવ તો માઇનસ વનની ટુ પ્લસ ટુ બીજી હાર બીજો સ્તંભ આ તમે બંધ કરી દેશો તો અહીંયા ટુ મળશે એટલે આનું મૂલ્ય થશે ટુ હવે આના સહઅવયવથી જે મળતો શ્રેણી છે એ તમારો થઈ જશે સહઅવયવથી મળતો શ્રેણી એના સહ અવયવોથી બનતો શ્રેણી તો તમે પહેલી હારના ટુનો શોધ્યો છે એટલે અહીંયા આવશે ઝીરો એ જ રીતના માઇનસ વનનો છે અહીંયા આવશે માઇનસ થ્રી અહીંયા છે તમારો થ્રીનો વન અને અહીંયા ટુ હવે આનો તમારે અહીંયા પરિવર્ત શ્રેણી બનાવવાનો છે એટલે આનો પરિવર્ત શ્રેણી એ તમારો થઈ જશે અહીંયા એડ જોઈન્ટ ઓફ એ એટલે એટ જોઈન્ટ ઓફ એ તો પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં લઈ લો ઝીરો માઇનસ થ્રી બીજી હાર છે એને બીજા સ્તંભમાં લઈ લો વન અને ટુ બરાબર તો આ તમારો ટુ બાય ટુનો એડજોઇન્ટ ઓફ એ થયો પણ ટુ બાય ટુમાં આટલું બધું તમે ના કરો અને એમસીક્યુમાં પૂછાય હોય કે આ એ છે અને તમને એડજોઇન્ટ ઓફ એ પૂછ્યું હોય તો તમારે આમાં યાદ રાખવાનું છે કે અહીંયા તમારે આ જે ઘટક છે બંને એ બંનેની નિશાની બદલવાની છે એટલે અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે અને પ્લસ છે તો માઇનસ એટલે આની તમારે સાઇન ચેન્જ કરવાની છે અને અહીંયા જે બે ઘટકો છે બંનેને એક્સચેન્જ કરવાના છે તો ઝીરો છે અને અહીંયા લઈ આવો ટુને અહીંયા લઈ આવો ઝીરો ટુ અને આ બંનેની સાઇન ચેન્જ કરો આ રીતે તમે ટુ બાય ટુનો એડજોઈન્ટ ઓફ એ ડાયરેક્ટલી ગણી શકો છો એમાં સહ અવયવ શોધવાની જરૂર નથી પણ થ્રી બાય થ્રીનો એડજોઇન્ટ હોય તો એમાં તો તમારે ગણતરી કરી અને આખું બતાવવું જ પડે છે દરેક ઘટક છે એના સહઅવયવ શોધવાના અને એનો એડજોઇન્ટ ઓફ શોધવાનો તો એ આપણે એક લઈ લઈશું થ્રી બાય થ્રીનો એડજોઇન્ટ ઓફ એ તેના માટે આપણી જે એક્સરસાઇઝ છે એમાંથી આપણે એક લઈ લઈએ સવયવ શોધો એક્સરસાઇઝ ફોર પોઈન્ટ ફાઇવ એનો સેકન્ડ સમ છે એ ઇક્વલ ટુ વન માઇનસ વન ટુ ટુ થ્રી ટુ ઝીરો વન અને કહી દો એ વન વન એ વન ટુ એ વન થ્રી A21, A22, વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એ થ્રી થ્રી આ તમારો શ્રેણિક છે થ્રી બાય થ્રી આનો એડજોઇન્ટ શોધવાનો છે દરેક ઘટકના પહેલી હારના પહેલાં સહવયવ શોધો બીજી હારના ત્રીજી હારના એ રીતના ફટાફટ આપણે પહેલાં પહેલી હારના લઈશું વનનો સહઅવયવ એટલે કેપિટલ એ વન વન તો માઇનસ વનની વન પ્લસ વન પહેલી હાર પહેલા સ્તમમાં છે બંધ કરો બાકી રહેશે થ્રી 3501 ઝીરો વન થ્રી ઝીરો વન તો આ થયો એટલે પ્લસ વન થશે આનું વિસ્તરણ થ્રી માઇનસ ઝીરો એટલે થ્રી એ જ રીતના માઇનસ વનનો સહ તો એ વન ટુ માઇનસ વનની વન પ્લસ ટુ આ બંધ કરી દો એટલે ટુ ફાઈવ માઇનસ ટુ વન ટુ ફાઇવ માઇનસ ટુ વન તો અહીંયા એકીઘા થશે એટલે આગળ નિશાની આવશે માઇનસની અને અહીંયા ટુ પ્લસ ટેન એટલે અહીંયા થઈ જશે ટ્વેલ્વ પણ આગળ માઇનસ સાઇન છે એટલે માઇનસ ટ્વેલ્વ એ જ રીતના અહીંયા ટુ નો શોધો તો એ વન થ્રી માઇનસ વનની વન પ્લસ થ્રી આ બંધ કરી દો ટુ થ્રી માઇનસ ટુ જીરો ટુ થ્રી માઇનસ ટુ જીરો બેકી ઘાત છે એટલે અહીંયા ઝીરો પ્લસ સિક્સ એટલે સિક્સ એ જ રીતના ટુનો આ ટુનો સવાય બીજી હાર શરૂ કરીએ આપણે તો એ ટુ વન માઇનસ વનની ટુ પ્લસ વન આ બંધ કરી દો માઇનસ વન ટુ ઝીરો વન માઇનસ વન ટુ વન અહીંયા એકી ઘાત છે એટલે આગળ માઇનસ માઇનસ વન માઇનસ એટલે માઇનસ વન તો પ્લસ વન એ જ રીતના થ્રીનો સહઅવયવ તો અહીંયા તમારો થ્રી છે એ ટુ ટુ થશે એટલે માઇનસ વનની ટુ પ્લસ ટુ બીજી હાર બીજો સ્તંભ બંધ કરો વન ટુ માઇનસ ટુ વન વન ટુ માઇનસ ટુ વન તો આ થશે વન પ્લસ ફોર એટલે ફાઇવ આપણે હવે ફાઇવનો શોધીશું ફાઇવનો સહ અવયવ તો એ ટુ થ્રી એટલે માઇનસ વનની ટુ પ્લસ થ્રી ફાઇવ જે હાર અને જે સ્તંભમાં છે બંધ કરો વન માઇનસ વન માઇનસ ટુ જીરો અયુગમાં છે એટલે અહીંયા માઇનસ જીરો માઇનસ માઇનસ પ્લસ પણ પહેલાં માઇનસ આવશે એટલે માઇનસ ટુ એટલે અહીંયા આવશે પ્લસ ટુ હવે આપણે ત્રીજી હારના લઈશું માઇનસ ટુનો સહ અવયવ તો એ થ્રી વન માઇનસ વનની થ્રી પ્લસ વન હવે માઇનસ ટુ જે હાર અને જે સ્તંભમાં છે બંધ કરી દો માઇનસ વન ટુ થ્રી ફાઇવ તો અહીંયા યુગમાં છે એટલે માઇનસ ફાઇવ માઇનસ સિક્સ એટલે માઇનસ ઇલેવન હવે ઝીરોનો શોધી કાઢો તો એ થ્રી ટુ માઇનસ વનની થ્રી પ્લસ ટુ હાર બીજો સ્તંભ વન ટુ ટુ ફાઈવ વન ટુ ટુ ફાઈવ તો અયુગમાં છે એટલે માઇનસ ફાઇવ માઇનસ ફોર એટલે વન તો માઇનસ વન લાસ્ટમાં આપણો વનનો નો એ થ્રી થ્રી માઇનસ વનની થ્રી પ્લસ થ્રી ત્રીજી હાર ત્રીજો સ્તંભ બંધ કરી દો વન માઇનસ વન ટુ થ્રી તો અહીંયા યુગમાં છે થ્રી પ્લસ ટુ એટલે ફાઇવ થઈ જશે દરેકના આપણે સહઅવય શોધ્યા હવે આનો એડજોઇન્ટ ઓફ એ એ ડાયરેક્ટ લખી દો તો એડજોઇન્ટ ઓફ એ તો તમારે જે પહેલી હારના છે એ તમારે લખવાના છે પહેલા સ્તંભમાં આ પહેલી હારના છે ઘટકોના સહવયવ તો અહીંયા આવશે થ્રી માઇનસ ટ્વેલ્વ સિક્સ બીજી હારના છે વન ફાઈવ ટુ એ બીજા સ્તંભમાં વન ફાઈવ ટુ અને ત્રીજી હારના છે માઇનસ ઇલેવન માઇનસ વન ફાઈવ એ ત્રીજા સ્તંભમાં માઇનસ ઇલેવન માઇનસ વન અને ફાઇવ આ રીતે તમે એડજોઇન્ટ ઓફ એ શોધી શકો છો પણ જો તમને થ્રી બાય થ્રીનો એડજોઇન્ટ ઓફ એ પૂછે અને એ એમ સી ક્યુમાં હોય તો તમારે ડાયરેક્ટ અહીંયા માઇનસ સાઇન ક્યાં આવે એ તમે અહીંયા માઇનસ લેવાનું છે અહીંયા માઇનસ અહીંયા માઇનસ નહીં અહીંયા માઇનસ બાકી તમે દરેકના જે ઉપનિષાયક છે એનું મૂલ્ય અહીં લખી દો અને માઇનસ આવતું હશે તો પ્લસ થઈ જશે એટલે આ ચાર જગ્યાએ માઇનસ થઈને આવે એટલું યાદ રાખો પછી તમારે માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે યાદ રાખવાની જરૂર નથી ખાલી એના ઉપનિષાયક સુધી અને એનું જે મૂલ્ય આવતું હોય એ અહીંયા મૂકી દેવાનું હવે આના પરથી પ્રમેય છે તો જે પહેલો પ્રમેય છે આપણો પ્રમેય એક એ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે એ ઇન્ટુ એટ જોઈન્ટ ઓફ એ અથવા એટ જોઈન્ટ ઓફ એ ઇન્ટુ એ તો આના બરાબર થઈ જાય માનાંક એ ઇન્ટુ આઈ આઈ એટલે પછી ટુ બાય ટુ હોય તો આઈ ટુ આવે થ્રી બાય થ્રી હોય તો આઈ થ્રી આવે અને એન બાય એન હોય તો આઈ એન આવે બીજો પ્રમેય છે કે જો એ અને બી સમાન કક્ષાવાળા શ્રેણી હોય તો એબી અને બી એ પણ સમાન કક્ષાવાળા શ્રેણી મળે છે અને એના પછી કોઈ પણ શ્રેણી સામાન્ય શ્રેણી છે કે અસામાન્ય તો જે પણ શ્રેણી સામાન્ય હોય એનો વ્યસ્ત મળે હવે સામાન્ય શ્રેણી કોને કહેવાય સામાન્ય શ્રેણી જો ચોરસ શ્રેણી એ માટે માનાંકે નોટ ઇક્વલ ટુ જીરો હોય તો એને સામાન્ય શ્રેણી કહે છે અને જો માનાંક એ બરાબર જીરો હોય તો એને અસામાન્ય શ્રેણી કહેવાય છે હવે કોઈ પણ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણી ક્યારે અસ્તિત્વ ધરાવે તો એ સામાન્ય શ્રેણીક હોય ત્યારે જ એટલે જો કોઈ શ્રેણીક વ્યસ્ત સામાન્ય હોય તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે એટલે તમને જ્યારે પણ અહીંયા એ ઇનવર્સ શોધો એવું કીધું હોય ત્યારે તમારે અહીંયા યાદ રાખવાનું છે કે એ ઇનવર્સ માટે એ સામાન્ય હોવો જોઈએ એટલે કે માનાંક એ નોટ ઇક્વલ ટુ ઝીરો થવું જોઈએ અને એ ઇનવર્સ શોધવાનું સૂત્ર છે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન માનાંકે ઇન્ટુ એટ જોઈન્ટ ઓફ એ આ યાદ રાખવાનું છે કોઈપણ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણી શોધવા માટેનું સૂત્ર એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન માનાંકે ઇન્ટુ એટ જોઈન્ટ ઓફ એ બીજું એક છે કે માનાંક એટ જોઈન્ટ ઓફ એ જો એ થ્રી બાય થ્રી હોય તો અહીંયા થઈ જાય માનાંક એ સ્ક્વેર એટલે જો એન એ એન બાય એન કક્ષાનો ચોરસ શ્રેણીક હોય એ છે એન બાય એન કક્ષાનો ચોરસ શ્રેણીક હોય તો માનાંક એટ જોઈન્ટ ઓફ એ બરાબર માનાંક એ રેસ ટુ એન માઇનસ વન થાય આ એમ સી ક્યુ માટે આ ખાસ યાદ રાખવાનું છે હવે તમને ચ આ શ્રેણીક આપી દીધું હોય થ્રી બાય થ્રી કોઈ પણ શ્રેણી અને તમને એમ કીધું હોય કે માનાંક એટ જોઈન્ટ ઓફ એ શોધો તો તમે આખો એનો સહઅવયવ શોધી અને ગણતરી કરો તો એ તો ખાસો ટાઈમ અડધો કલાક તો એમાં જતો રહે તો એના માટે જો તમને યાદ હોય કે માનાંક એટ જોઈન્ટ ઓફ એ એટલે માનાંક એની અહીંયા ધારો કે એન કક્ષાનો હોય તો અહીંયા એક ઘાત ઓછી આવે તો ત્રણ કક્ષાનું હોય તો સ્ક્વેર થઈ જાય એટલે તમે એનું વિસરણ કરી અને જે મૂલ્ય મળે થ્રી બાય થ્રીનો હોય તો એનો સ્ક્વેર કરી દો એટલે તમને એનો આન્સર મળી જાય તો આ રીતના આ બધા જે સૂત્રો આપ્યા છે એનો ઉપયોગ કરી અને તમે ઘણું બધું એમસીક્યુ પણ સોલ્વ કરી શકશો અને એક્સરસાઇઝ અને ઉદાહરણ તો આ રીતે તમારે ફોર પોઈન્ટ ફાઈવના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકો છો બીજું એમાં છે કે ઘણા એક્ઝામ્પલમાં તમને એને બી આપ્યું હોય છે અને સાબિત કરો કે એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ આ યાદ રાખવાનું છે કે એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ થાય તો એના જે આપણે સમ છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું વધુ નમસ્કાર વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય આપણે પાનું ફાડી નથી દેતા આખું પુસ્તક જ રાખીએ છીએ એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મૂરજાવાનું પાપ મહેરબાની કરીને ન કરો એ ફૂલ છે એ ફૂલને ખીણવા દો